નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાનસેતુ અંતર્ગત તમને જે કાંઈ પણ કાર્યક્રમ અંતર્ગત તમને જેટલા ચેપ્ટર્સ આપેલા છે બરાબર, અલગ અલગ જેમ કે ચાલો યાદ કરીએ, કદમ આપેલા છે, તેનું આપણે વિસ્તૃતમાં સોલ્યુશન સમજવાની કોશિશ કરીશું બરાબર. તો આપણે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે કદમ ચાર વિશે. અને જે વિદ્યાર્થી મિત્રોએ ચાલો યાદ કરીએ કદમ એક, કદમ બે અને કદમ ત્રણના જે વિડીયો છે એનું સોલ્યુશન સમજૂતી સાથે ન જોયું એ ખાસ તમારા ધોરણના પ્લેલિસ્ટમાં ચાલ્યા જાઓ અને ત્યાંથી તમે સર્ચ કરી અને વ્યવસ્થિત પહેલાં સમજી લ્યો. મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કદમ ચાર વિશે બરાબર. તેના જેટલા પણ સવાલ છે તેને આપણે વ્યવસ્થિત સમજવાની કોશિશ કરીશું. તેની અંદર આપણે વાત કરીએ તો તમને પ્રથમ પ્રશ્ન પૂછેલો છે કે બે ખાનાનો પરિગ્રહ એકમના પાના નંબર 20 પર આપેલ ચિત્રનું વર્ણન કરો. હવે આના માટે તમારે શું કરવાનું, હું સીધે સીધો જવાબ લખી દઉં તો તમે સીધે સીધો લખી લેશો, એવું આપણે કરવું નથી. હવે તમારે શું કરવાનું, તમારે ટેક્સ્ટબુક લેવાની તમારા સાતમા ધોરણની. હવે એમાં બે ખાનાનો પરિગ્રહ છે એ ચેપ્ટર આપેલું છે, તેના પાના નંબર પણ તમને આપી દીધા છે. 20 નંબરનું જે પાના નંબર છે તેના પર તમે જાઓ, ત્યાં તમને જોવા મળશે એક રેલવે સ્ટેશન ઉપર રેલવે એટલે કે ટ્રેન છે એ પડેલી છે, અલગ અલગ મુસાફરો છે આમ તેમ જોઈ રહ્યા છે, દોડી રહ્યા છે બરાબર, બેસવાની કોશિશ કરી રહ્યા છે, એવું આખું એક વર્ણન આપેલું છે, એક ચિત્ર આપેલું છે. તેના આધારે તમારે એનું વર્ણન લખવાનું છે. માત્ર 5-10 લીટી લખશો તો પણ ચાલશે, એવું કાંઈ નથી કે ઓછામાં ઓછું આ જેટલી લીટીઓ દેખાય એટલી આપણે ભરી જ દેવાની. એમાં તમને જેટલું પણ દેખાય એનો તમારે જવાબ લખવાનો અહીંયા છે, ખાલી એનું વર્ણન કરવાનું છે, એમાં કાંઈ લોજિક વાપરવાનું નથી. જે કાંઈ પણ વસ્તુ દેખાતી હોય એ તમારે ખાસ લખી નાખવાની. પાના નંબર 20 ઉપર જશો એટલે તમને ચિત્ર દેખાશે, ટ્રેન છે, અલગ અલગ મુસાફરો છે આમ તેમ દોડી રહ્યા છે, અમુક બેસવાની કોશિશ કરી રહ્યા છે બરાબર, આખી જે ઘટનાક્રમ છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બે ખાનાનો પરિગ્રહ પાઠ છે એ તમે વાંચી લેશો એટલે તમારું જે કદમ ચાર છે એ તમે મોઢે આસાનીથી તમે લખી શકશો. પરંતુ અત્યારે તમે એનું સોલ્યુશન જોઈ લ્યો, સમજી લ્યો, તમારી રીતના મોઢે આખું રિવિઝન કર્યા બાદ તમે લખી નાખજો. હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 2માં કે આપેલ ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપો બરાબર. હવે તમને ફકરો આપેલો છે, જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આવી રીતે ફકરો આપેલો તો વારે વારે કહું છું કે પહેલાં ફકરો વ્યવસ્થિત સમજી લેવાનો, ત્યારબાદ એના પ્રશ્ન ઉપર જવાનો, એટલે બધા સવાલ છે આપણે આવડી જાય. અંતે સ્ટેશન આવ્યું, બાપુજીએ સ્ટેશન માસ્ટરને બોલાવ્યા, એને મારું પરાક્રમ કહ્યું કે આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી ભલી છે, હજી મને કદાચ સમજી નહીં હોય, તેથી જ આ બે ખાના પસંદ કરીએ, એમાં એનો દોષ નથી, દોષ મારો જ છે, મારી કેળવણી એટલી અધૂરી હશે ને, હવે મારે અને એણે બંનેએ પ્રાયશ્ચિત કરવું રહ્યું. હવે તમને હું આખી પાઠનો સાર આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જશે. બે ખાનાનો પરિગ્રહ એટલે કે ગાંધીજી માટે એની જે પૌત્રી છે મનુબેન, એ ટ્રેનના બે ડબ્બા બુક કરાવી લે બરાબર, બે ડબ્બા છે એ આખે આખા બુક કરાવી લે, જેનું ગાંધીજી છે એને ખૂબ દુઃખ લાગે છે, કારણ કે મારે એવી બધી જરૂરિયાત નથી, હું એક ડબ્બામાં પણ સુખી છું બરાબર, એક ડબ્બામાં પણ મારી બધી જરૂરિયાતો સંતોષાઈ જાય છે, તો કારણ વગરના બે ડબ્બા બુક કરાવવાની જરૂર શું હતી. એના માટે એ છે એની પોત્રી ઉપર ખારા થઈ જાય છે અને એ વસ્તુ છે એને થોડુંક દુઃખ લાગે છે, જેના લીધે શું કરે તો કે સ્ટેશન માસ્તરને બોલાવે છે અને કહે છે કે ભાઈ બીજા ડબ્બો જે અમારો એમને બુક કરાવેલો છે તેને તમે ખાલી કરાવી દો અને મારો જેટલો પણ સામાન છે તે આ ડબ્બામાં મોકલી દો અને એ જે ખાલી કરેલો ડબ્બો છે એ અન્ય મુસાફરો માટે તમે આપી દો, જેથી બીજા બધા મુસાફરો છે એને જગ્યા ન મળી તો એ બેસી શકે બરાબર. એના લીધે ગાંધીજીને દુઃખ થાય છે અને આ જે ઘટના છે એને એની પોત્રીનું પરાક્રમ કહે છે અને પોતાનું પણ પરાક્રમ કહે છે, એટલે એ વસ્તુ છે ગાંધીજીને ગમતી નથી બરાબર. હવે આપણે એના સવાલ જોશે ને તો તમને એ વસ્તુનો ખ્યાલ આવી જશે શું કહેવા માગે છે. તો કે કોણે કોનું પોતાનું પરાક્રમ કહ્યું, તો કે શું કીધું, તો ગાંધીજીએ સ્ટેશન માસ્તરને પોતાનું પરાક્રમ કહ્યું. એનું પોતાનું પરાક્રમ શું કામ કીધું, કારણ કે એને એમ લાગ્યું કે મારી જ કેળવણી છે, મારે જ શિક્ષણ કાર્ય છે, મારે જે સંસારનું સિંચન કરવું જોઈએ, મારે જે વિચારો છે એની પોત્રીને આપવા જોઈએ એ ખરેખર પહોંચ્યા નથી, એનું એને દુઃખ થાય છે, જેના લીધે શું કહે છે તો એને એક પરાક્રમ તરીકે ગાંધીજી ઓળખાવે છે. ત્યારબાદ બીજો સવાલ છે કે હવે મારે અને એણે બંનેએ પ્રાયશ્ચિત કરવું રહ્યું, અહીં એણે એટલે કોણ, તો કે ગાંધીજીના પૌત્રી મનુબેન બરાબર. ત્યારબાદ ત્રીજો સવાલ છે કે મારી કેળવણી અધૂરી હશે એવું બાપુને કેમ લાગ્યું, તો મેં તમને જેમ કીધું એમ, કારણ કે તેમની પોત્રીએ રેલવેમાં બે ડબ્બા બુક કરાવી લીધા હતા જે ગાંધીજીને ન ગમ્યું, તેથી તેને એવું લાગ્યું કે મારી કેળવણી અધૂરી હશે. ત્યારબાદ પ્રશ્ન 3ની આપણે વાત કરી કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. આંધળો પ્રેમ તે આનું નામ એવું બાપુને શાને આધારે લાગ્યું, કારણ કે આંધળો પ્રેમ એટલે આનું નામ એની જે દીકરી છે એની જે પૌત્રી છે
એને એના જે પિતાજી છે, જેમ કે ગાંધીજી છે, એના વિશે એટલું બધું માન હોય, એને એટલો મોહ હોય, એટલો પ્રેમ હોય કે જેના લીધે કે ગાંધીજીને કોઈ અગવડતા પડે નહીં, એના લીધે એની પૌત્રી છે એ બે ડબ્બા બુક કરાવી લે છે. એટલે આ વાક્યનો ભાવાર્થ છે એ અહીંયા આપણે એનું મર્મ છે એ સમજી શકીએ. જેમ કે મનુબહેને ગાંધીજી ઉપરના અત્યંત પ્રેમને લીધે ટ્રેનના બે ડબ્બા રાખ્યા હતા, જ્યારે ગાંધીજીની બધી સગવડ તો એક ડબ્બામાં પણ સચવાઈ જતી હતી. એટલે ગાંધીજીએ કહ્યું, આંધળો પ્રેમ તે આનું નામ. બરાબર કે ભાઈ, મારા મિત્ર છે, મારા સગા છે, એને કોઈ અગવડતા ન પડે એના માટે એક એને જરૂરિયાત ન હોય એના કરતાં પણ બધી વસ્તુઓ રાખી દીધી, તો એને શું કહ્યું? તો કે એક જાતનો આંધળો પ્રેમ કહી શકાય. ત્યારબાદ બીજો છે તો કે સ્ટેશન માસ્તરે બાપુની કઈ વાત માનવી પડી? તો કે ગાંધીજીએ સ્ટેશન માસ્તરને કહ્યું કે બીજા ડબ્બાનો સામાન હું પહેલાં ડબ્બામાં લઈ જાઉં છું અને આ ડબ્બો હું ખાલી કરી આપી દઉં છું, જે તમે અન્ય મુસાફરો માટે રાખી દો. સ્ટેશન માસ્તરને આ વાત છે એ માનવી પડે છે. બરાબર, બહુ મસ્ત પાઠ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, વાંચજો. ખાલી વાંચજો ને તો પણ બધા સવાલ છે તમને ઇઝીલી આવડી જશે. ત્યારબાદ ત્રીજો સવાલ છે કે મનુબહેનની કસોટી શું હતી? તો કે ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરી અને ગાંધીજીની બધી જ વ્યવસ્થા સચવાય તે કામ મનુબહેનને કરવાનું હતું. આથી મનુબહેનની એ જ માત્ર એક કસોટી હતી. બરાબર, ત્યારબાદ પ્રશ્ન ચારની આપણે વાત કરી કે અને એટલે પણ છતાં જેવા સંયોજકનો ઉપયોગ કરીને એક ફકરો બનાવવાનો છે. તમારે અહીંયા તમારી રીતના પણ ફકરો બનાવી શકો છો. બરાબર, જોઈ જોઈને સીધું લખી નાખવું જરૂરી નથી, પરંતુ હું તમને અહીંયા ઉદાહરણ રૂપે કે કેવી રીતે તમારો ફકરો લખો એનું એક તમને ઉદાહરણ આપી દઉં તો તમને પણ ખ્યાલ આવી જશે. જેમ કે મેં લખેલું છે કે હું અને મારો મિત્ર એક વખત મુંબઈ ફરવા માટે નીકળીએ. તો અહીંયા જો સંયોજક અનેનો આપણે ઉપયોગ કર્યો. ત્યારબાદ પરંતુ રેલવે ટિકિટ મળતી ન હતી એટલે અમે બસમાં જવાનું વિચાર્યું. તો અહીંયા આપણે એટલેનો સંયોજક છે એનો ઉપયોગ કરી લીધો. ત્યારબાદ બસ સ્ટેશન પહોંચતાની સાથે જ અમે જોયું તો ત્યાં પણ ખૂબ ભીડ હતી. તો અહીંયા આપણે પણ છે એ સંયોજકનો ઉપયોગ કરી લીધો. તેથી અમે પણ ટિકિટ લેવા માટે લાઇનમાં ઊભા રહી ગયા. એક કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં અમને ટિકિટ મળી નહીં, તેથી અમે ફરવા જવાનું મોકૂફ રાખ્યું. બરાબર, તો અહીંયા છતાંનો પણ આપણે ઉપયોગ કરી લીધો. તો આ રીતના તમારે ઘટનાક્રમ અથવા કોઈ પણ તમારા મનમાં જે કંઈ પણ વાર્તા હોય એની અંદર આપણે ખાલી અને પણ છતાં એટલે આટલા શબ્દોનો ઉપયોગ કરવાનો અને આખે આખું ઘટનાક્રમ છે એ બનાવવાનું છે. બરાબર, તમારી રીતના બનાવો તો પણ ચાલશે. ત્યારબાદ પ્રશ્ન પાંચની આપણે વાત કરી કે તમારે પ્રવાસે જવાનું હોય તો સી તૈયારી કરો. શું તૈયારી કરો? તમારે પ્રવાસમાં જાઓ ને, સપોઝ કરો એમ માનો કે તમારે લીલી પરિક્રમા કરવા જવું છે જૂનાગઢ, તો તમે શું શું વસ્તુ ભેગી લાગશો? તો તમે તો પહેલાં તમારા લુગડા છે એ ભેગા લઈ લેશો, એટલે કે કપડાં ભેગા લઈ લેશો. ત્યારબાદ સૂકો નાસ્તો છે એ બધી વસ્તુઓ ભેગી લઈ લેજો. લાઇટ છે, બરાબર, ટુવાલ છે, તમારો ટૂથપેસ્ટ છે, એ બધી વસ્તુઓ ભેગી લઈ લેશો. બરાબર, જેટલી પણ તમારી જીવન જરૂરિયાત વસ્તુઓ હશે એ તમારે પ્રવાસ જવાનું હોય તે પહેલાં તમે એ બધી વસ્તુની તૈયારી કરી લેશો, બસની ટિકિટ બુક કરાવી લેશો. બરાબર, તો આ બધી વસ્તુ છે એ તમારી તૈયારીમાં તમારે અહીંયા લખવાની છે. તમારી રીતના લખવાની કાંઈ કોપી મારવાની જરૂર નથી ક્યાંયથી. તમારી રીતના 5-7 વાક્ય લખશો તો પણ ચાલશે, પણ બધી વસ્તુ તમે લઈ લેજો. જેમ કે તમારે જે કાંઈ પણ વસ્તુ જીવન જરૂરિયાતની જરૂર હોય એ તમે ભેગી લઈ જતા હશો, એની અંદર તમે કઈ કઈ વસ્તુઓ ભેગી લઈ જશો એનું તમે અહીંયા ખાલી વર્ણન કરી દેજો. બરાબર, કરી લેશો ને? યસ કરો એટલે મને ખ્યાલ આવશે કે ના, વિદ્યાર્થીઓએ કરી લીધું છે. બરાબર, ત્યારબાદ આપણે વાત કરી પ્રશ્ન નંબર 6ની, બસ અને રેલવેમાં શું ફેર હોય છે અને કેમ? તો વિદ્યાર્થી મિત્રો, બધાને ખ્યાલ જ હશે કે બસ અને રેલવેમાં શું ફેર હોય. તો બેઝિક છે કે બસ રોડ ઉપર ચાલે છે, જ્યારે રેલવે છે એ ટ્રેક પર ચાલે છે. બસમાં ઓછા માણસો સમાય છે, જ્યારે ટ્રેનમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરી શકે છે. ત્યારબાદ બસ ટૂંકા અંતરની મુસાફરી માટે યોગ્ય છે, જ્યારે ટ્રેન લાંબા અંતર માટે યોગ્ય છે. આ ઉપરાંત પણ ઘણા બધા મુદ્દા છે તમે બસ અને ટ્રેનના ફેર વિશે લખી શકો છો. બરાબર, એ તમારે 2-3 મુદ્દા તમારે લખવાના છે. બરાબર, આઈડિયો આવી જશે ને, એમાં કાંઈ એવું ગભરાવા જેવું છે ને, ઇઝીલી છે. આપણે બધાને ખ્યાલ જ હોય બસ અને રેલવેમાં શું ફેરફાર હોય. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7માં તમને શું પૂછેલું છે? તો કે ટ્રેન અને બસમાંથી કયું વાહન જે તે સ્થળે ઝડપથી પહોંચાડે અને કેમ? તો કે ટ્રેન અને બસમાંથી ટ્રેન આપણને જે તે સ્થળે ઝડપથી પહોંચાડે છે, કારણ કે બસને રસ્તા વચ્ચે ટ્રાફિકની મુશ્કેલી નડે છે, જ્યારે ટ્રેનને મોટાભાગે ટ્રાફિક નડતી નથી, એટલે ટ્રેન આપણને ઝડપથી પહોંચાડે છે. બરાબર ને? આમાં કાંઈ ભૂલભાલ હોય તો કહેજો મને. અથવા તમે એમ કહેશો બસ તો ભાઈ ગામડામાં જવું હોય તો બસ હેલી પડે, અહીંયા ટ્રેન જતી એ ન હોય. પણ અહીંયા આપણે એવી વાત નથી, આપણે લાંબા અંતરની મુસાફરી કરવી હોય તો બસ કરતાં ટ્રેન છે આપણે ઝડપથી પહોંચાડી દઈએ છીએ. ત્યારબાદ પ્રશ્ન 8ની આપણે વાત કરી
કે ખપ પૂરતું જ વાપરવું જોઈએ. આ વિધાનને તમારા મતે સમજાવો. ખપ પૂરતું વાપરવું જોઈએ એટલે મતલબ શું થાય? તો કે જરૂરિયાત પૂરતું જ વાપરવું જોઈએ. તો જરૂરિયાત પૂરતું શું વાપરવું જોઈએ? તો કે પાણી છે એ પણ જરૂરિયાત પૂરતી વાપરવી જોઈએ, પૈસા છે તો એ પણ જરૂરિયાત પૂરતા વાપરવો જોઈએ, અને બીજું જે આપણી વાણી છે મન પણ એમ બોલતા હોય એ પણ જરૂરિયાત પૂરતી જ વાપરવી જોઈએ. બરોબર, એ તો મેં તમને ખાલી ઉદાહરણ આપ્યા, તમારે તમારી રીતના આખો જવાબ છે એ લખવાનો છે. જેમ કે ખપ પૂરતું જ વાપરવું જોઈએ, મતલબ કે જરૂરિયાત હોય તેટલું જ વાપરવું જોઈએ, જરૂરિયાત વગર ક્યારેય પણ કોઈ વસ્તુનો બગાડ કરવો જોઈએ નહીં, જરૂર પૂરતું વાપરવાથી ભવિષ્ય માટે ફાયદો થાય. જેમ કે ઉદાહરણ છે, તમે જરૂરિયાત પૂરતું વાપરેલો છે તો આગળના ભવિષ્યમાં કામ આવશે. જેમ કે પાણી છે, પૈસા છે, બરાબર, આ બધી વસ્તુ છે એ ખપ પૂરતી જ વાપરવી જોઈએ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આપણે પ્રશ્ન 9ની વાત કરી કે નીચેના ફકરામાં આપેલ ખાલી જગ્યા કોષમાં આપેલ સંયોજક વડે પૂરો. બરાબર, તમારે જોડાણ કરવાનું છે. જેમ કે તમને શબ્દ આપેલા છે અને, કે, એટલે અને તો. હવે આની અંદર આપણે શું કરશું? તો વાંચતા જાય એટલે ખ્યાલ આવતો જશે. મિત્તલ ખાલી જગ્યા મૃદુલા ખાસ બેનપણીઓ છે. તો અહીંયા આપણે શું ઉપયોગ કરશું? તો કે મિત્તલ અને મૃદુલા ખાસ બેનપણીઓ છે. મિત્તલ ભણવામાં ખાલી જગ્યા હોશિયાર છે. મિત્તલ ભણવામાં તો હોશિયાર છે, પછી જો પાછળનું વાક્ય જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા તો લખવું પડશે આપણે. કારણ કે જો મિત્તલ ભણવામાં તો હોશિયાર છે પરંતુ ચિત્રમાં પણ પાવરધી. મૃદુલા ગણિત વિષયમાં હોશિયાર છે. જો મૃદુલા છે ગણિત વિષયમાં હોશિયાર છે એટલે તેને કોયડા ઉકેલવા બહુ ગમે છે. બરાબર, આખું વાક્ય તમને સમજાઈ ગયું હશે એટલે તમને સંયોજક ક્યાં કયો બેસાડો એ પણ તમને ખ્યાલ આવી જશે. મિત્તલને ગણિત ખાલી જગ્યા ચિત્રમાંથી કોઈ એક વિષય પર મિત્તલને ગણિત અને ખાલી જગ્યા ચિત્રમાંથી કોઈ એક વિષય પસંદ કરવાનો હોય તે ચિત્ર જ પસંદ કરો. હવે જો અહીંયા એકમાત્ર આપણે ખાલી જગ્યા છે એ બાકી રાખી દીધું છે અને એક જ સંયોજક બાકી રાખ્યો છે, એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે કયો સંયોજક થાય. બધાને ખ્યાલ આવી જ ગયો છે, છતાં પણ હું આશા રાખું છું કોમેન્ટ કરશો એટલે મને ખ્યાલ આવી જશે કે વિદ્યાર્થીઓ સમજતા લખેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે કદમ 4 છે એ પણ આપણે વ્યવસ્થિત અહીંયા સોલ્યુશન સાથે સમજી ગયા. બરાબર, કદમ 1, 2, 3 ચાલો યાદ કરીએ છીએ એ પણ તમે વ્યવસ્થિત સમજી ગયા છો. ન સમજ્યા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ લેજો અને ત્યાંથી પણ તમને આઈડિયો આવી જશે. હવેનો જે આપણો નેક્સ્ટ વિડીયો હશે, બરાબર, આના પછીનો જે વિડીયો હશે એ કદમ 5 વિશે હશે. ત્યાં સુધી તમે કદમ 4 છે વ્યવસ્થિત સમજી રિવિઝન કરી લો 1-2 વખત, ત્યારબાદ તમારી બુકલેટ છે તેની અંદર લખતા જાઓ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો જેથી કરી તમારા ધોરણની નોટિફિકેશન તમને મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.